ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં છો? તો ફ્રેન્ડ્સ, જે લોકો ઘરે બેઠા આઈબ્રો શીખવા માંગે છે, ઘરે બેઠા પોતાની જાતનો આઈબ્રો કરવા માંગે છે અને ઘરે બેઠા કઈ રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ તે શીખવા માંગે છે કે જાણવા માંગે છે, તો આ વિડીયો તેઓ લોકો માટે છે. લાસ્ટ સુધી જરૂર જોજો, સ્કીપ બિલકુલ કરતા નહીં. સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, કે તમારે જો આઈબ્રો શીખવું હોય, પાર્લર શીખવા માંગતા હોય, તો સૌથી શરૂઆત તો ક્યાંથી થાય છે? આઈબ્રોથી જ થાય છે. જો તમને આઈબ્રો આવતો હોય તો તમારા કસ્ટમર ધીમે ધીમે ચાલુ થઈ જાય છે. એક આઈબ્રો અને એક મહેંદી, આ બંને વસ્તુ એવી છે કે જો તમને આવડતી હોય તો તમારા ઘરે કસ્ટમર ચાલુ ને ચાલુ જ હોય છે. તો ઘરે બેઠા એક રૂપિયાનો પણ ખર્ચ કર્યા વગર કઈ રીતે શીખી છે? એક રૂપિયાનો તો ખર્ચ કરવો જોઈશે, થોડુંક તો ખર્ચ કરવો પડશે. બાકી જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ કરવા માટે તમારે શું શું કરવું જોઈએ એ બધું આ વિડીયોમાં આપણે હું બતાવવાની છું. પહેલાં પ્રથમ તો હું તમને આ વિડીયોમાં એક એવી વસ્તુ બતાવવાની છું, એના પર તમે પ્રેક્ટિસ કરશો ને તો તમારે ક્યાંય પણ તમારે જવાની જરૂર નથી, કોઈની પણ જરૂર નહીં પડે. સાચી વાત છે, કોઈની પણ જરૂર ન પડે. એની પર તમે પ્રેક્ટિસ કરશો ને ફ્રેન્ડ્સ, તો તમને આઈબ્રો તરત જ આવડી જશે, હાથ તમારો પૂરો બેસી જશે. તો સૌથી પહેલાં તો આપણે આઈબ્રો કરવા માટે શું શું વસ્તુની જરૂર પડે છે. તમે ઘરે બેઠા આઈબ્રો શીખો છો, હું એમ તમને સમજું છું કે તમને કંઈ પણ આવડતું નથી અને તમારે આઈબ્રો શીખવો છે, તો હવે તમારે શું કરવાનું છે? તો તમારે સૌથી પહેલાં જરૂરિયાત શીની ઊભી થશે? તો દોરીની. દોરી વગર તો કાંઈ ચાલશે નહીં. હવે દોરી તો કઈ દોરી જોઈશે? તો મારી પાસે હું તમને દેખાડું છું. તમે આ દોરીનો ઉપયોગ કરશો? નહીં. આ દોરીનો ઉપયોગ કરશો 50%? હા હા, 50% હા, આ દોરીનો તમે ઉપયોગ કરી શકો છો આઈબ્રોમાં. પણ ક્યારે એ પછી હું તમને બતાવું. પછી ત્રીજી વસ્તુ છે આ દોરીનો ઉપયોગ કરી શકો છો? યસ, આ છે જે પાર્લરમાં ગમે તેવા તમે પાર્લરમાં જશો તો એની પાસે આ દોરી હશે. કારણ કે આ એવી દોરી છે જેનેથી આઈબ્રો કરીએ છીએ ત્યારે બિલકુલ પેઇન થતું નથી, પ્લસ ખેંચાય છે ઓછું, અને બેબી નાના 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 જે બેબી હેર હોય છે ને તુરંત આવી જાય છે, અને આ દોરો તૂટે પણ ઓછો છે. હવે ફ્રેન્ડ્સ, હું તમને એ કહું છું કે આ દોરાથી પણ આઈબ્રો કરી શકીએ છીએ. અગાઉ તમને કીધું એવી રીતે આ દોરાથી પણ આઈબ્રો કરી શકીએ છીએ. હું ઘણી જગ્યાએ એવી જગ્યાએ જાઉં છું જ્યાં મારી પાસે ભૂલથી આ દોરી નથી હોતી. હું મોસ્ટ ઓફ બધી જગ્યાએ લઈ જાઉં છું, પણ અમુક એવી જગ્યા હોય છે કે જ્યાં હું નથી લઈ જઈ શકતી. તો એ જગ્યાએ જ્યારે અહીંયાના લોકો એમ કહે છે કે મને આઈબ્રો કરી દે, તો ક્યાં જવું? કરવું તો પડે જ તે ને. રિલેટિવ હોય તો ના તો પાડી ન શકાય, કેમ કે આપણે તો એક્સપર્ટ છીએ, આપણને ખબર જ પડે કે આ વસ્તુનો હોય તો આ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. તો હું શું કરું છું? હું એમ કહું છું, તમારી પાસે દોરી છે? તો કે હા, દોરી છે. તો એ લોકો કઈ દોરી લાવે ખબર? આ દોરી લાવે છે. પણ આ દોરીનો ઉપયોગ કરવાનો નથી. આ દોરી કશો તો હેર તો નહીં આવે, એ વાતની હું ગેરંટી આપું છું. પણ આ દોરીથી હેર આવી જાય છે. તો એ લોકોને એમ કહું છું કે તમારી પાસે સંચો છે? તો એ કે ના. તો પછી હું કહું, તમારી આજુબાજુમાં સંચો છે? તો કે હા. તો એની પાસેથી રીલ લઈ આવો. તો કે રીલથી શું થશે? તમે લાવો તો ખરી, એમ હું કહું છું. રીલ લાવે પછી એનીથી હું આઈબ્રો કરી દઉં છું. હવે બીજું કે આનો ગેરફાયદો શું છે કે આઈબ્રો કરીએ ને તો આ દોરો વારંવાર તૂટી જાય છે. વારંવાર એમાં જો કોકના એકદમ હાર્ડ હેર આવી જાય તો આપણું પૂરું, કેમ કે હાર્ડ હેરમાં વારંવાર દોરો તૂટી જાય છે, આવતા નથી. અને પ્લસ કે જે કસ્ટમર હોય છે એને ખૂબ જ ખેંચાતું હોય છે અને પેન એટલું થાય છે, ઘણીવાર કટ પણ થઈ જતી હોય છે, યાને કે ચીપટી પણ આવી જતી હોય છે. તો આવું બધું આ દોરીમાં થાય છે. આઈબ્રો થઈ શકે છે, એક્સપર્ટનું કામ છે, બધું કરી શકે છે. ન હોય તો કઈ વસ્તુથી થાય છે એ પણ કરી શકે છે. પરંતુ ફ્રેન્ડ, કસ્ટમરને ખેંચાતું વધારે હોય છે અને અમને એ તકલીફ પડે છે કે વારંવાર દોરો તૂટી જતો હોય છે, બાકી શેપ બેપ બધું કમ્પ્લીટ આવી જાય છે. પરંતુ ફ્રેન્ડ, તમારી પાસે આ દોરી તો હોવી જોઈએ. હવે તમે જો ઘરે શીખવા માંગતા હોય તો તમારે શું કરવાનું છે? બજારમાં જવાનું છે અને તમારે શું કરવાનું કહેવાનું છે ખબર છે? આઈબ્રો કરવાની રીલ આપો. શું કહેવાનું છે? આઈબ્રો કરવાની રીલ આપો. એટલે તમને આવા બે ટાઈપના બોક્સ બતાવશે, એક વ્હાઈટ કલરના હોય છે અને એક આવો ગ્રીન કલરના હોય છે. ગ્રીન તો ન કશે, આમ તો પોપટી જેવો, આછો પોપટી જેવો છે. તો આ લેવાનું છે તમારે, આવી દોરી લેવાની છે. 40-50 રૂપિયાની આસપાસ તમને આ દોરી મળી રહેશે અને તમારે લઈ લેવાની છે. વ્હાઈટ આવે છે ને તે ન લેતા, એનાથી લગભગ મેં ખુદ મહેસૂસ કર્યું છે, બીજાની મને ખબર નથી. અને મારા પાર્લરમાં પણ હું જ્યારે પણ મારી પાસે વ્હાઈટ દોરી પણ હતી અને આ દોરી પણ હતી, હું તમને મારા અનુભવ પણ કહું છું, એટલે તમને ખબર પડે કે કઈ વસ્તુ ઉપર આપણે પૈસા નાખવા, કઈ વસ્તુ પણ નહીં નાખવા. તો વ્હાઈટ દોરીમાં મોસ્ટ મારા જે કસ્ટમર આવતા હતા ને એ લોકો એમ કહેતા હતા કે આ દોરીથી વધારે ખેંચે છે અને આ દોરીથી નથી ખેંચાતું. તો પછી હું આજ દોરી લાવી નાખી છે અને આ દોરીનો ઉપયોગ કરું છું. તો તમે પણ આ દોરીનો ઉપયોગ કરો. હવે આ દોરી લાવ્યા પછી તમારે હવે આને કઈ રીતે આઈબ્રો કરવો જોઈએ? આઈબ્રો કરવાની બે રીત છે. એક તો જે મોસ્ટ ઓફ તમને ખબર હોય કે આ રીતે મોઢામાં લેવાનો દોરો અને આ રીતે કરી આ રીતે આઈબ્રો કરતા હોય છે. મોસ્ટ પાર્લરમાં તમે જતા હશો તો આ રીતે જ આઈબ્રો કરતા હોય છે. અને બીજી એ રીત છે
જેનાથી તમારે વધારે ફાયદો મળે છે અને જ્યારે તમે શીખો છો ને ત્યારે પણ વધારે ફાયદો મળે છે. તો શું કરવાનું છે, આ રીતની લાંબી દોરી લેવાની છે, જો આ રીતની લાંબી આટલી દોરી લેવાની છે અને પ્લસ એને આ રીતે વાળી દેવાનું અને અહીંયા છે ને એક બેબી ગાંઠ મારી દેવાની. ગાંઠ મારતા તો તમને આવડતું રહેશે ને, આ રીતની ગાંઠ મારી દેવી. જો આ ગાંઠ મારી દીધી, હવે શું કરવાનું જે બીજી રીત છે ને, આ બીજી રીત મને ખૂબ જ ગમે છે. મેં તો પહેલી રીત છે એ જ હું કરું છું, પણ બીજી રીતમાં એ છે કે તમે જ્યારે આઈબ્રો કરો છો ને તો તમારું મોઢું છે ને તમે આમ છેટું રાખી શકો છો. ઘણીવાર આપણે હું આઈબ્રો કરું છું તો નજીક મોઢું આવે છે. ઘણીવાર બધા કસ્ટમર સરખા નથી હોતા, મોઢામાંથી વાસ આવતી હોય છે, અમુક લોકો પાસેથી વાસ આવતી હોય છે, પ્લસ જે બીબી બીબી હેર હોય છે ને તે નાકમાં જાય છે, ક્યારેક મોઢામાં પણ વયા જતા હોય છે, કેમ કે ફટાફટી કરતા હોય છે તો એ મોઢા પર ઉડી જતા હોય છે, કપડામાં પણ ઉડતા હોય છે. એટલે પહેલી રીતમાં થોડુંક નુકસાન છે અને બીજી રીતમાં આ જે બીજી રીત છે ને એમાં કંઈ પણ નુકસાન નથી થતું. આ રીતના આપણે આટલું ગેપ રાખીએ અને આ રીતમાં આપણે આઈબ્રો કરી શકીએ. જો આ રીતે એ રીતે આઈબ્રો કરી શકીએ. હવે ઘરે બેઠા તમારે પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે એ જોવાનું છે. તો બીજી રીત તો હું પહેલી રીત પછી બતાવીશ, બીજી રીત હું તમને બતાવું. તો તમારે આ રીતનો દોરો પકડવાનો છે. જો આ રીતનો દોરો પકડ્યો, હવે અંગૂઠો આ રીતે જવા દેવાનો, પહેલી આંગળી જવા દેવાની, બીજી આંગળી જવા. બસ આ જ વસ્તુ એવી છે કે તમારે પ્રેક્ટિસ કરવાની છે. પહેલાં આ રીતે પ્રેક્ટિસ કરો. જો કરી લીધી, હવે આમાં પાંચ વળ વાળવાની છે. જો એક બે ત્રણ ચાર અને આ પાંચ થઈ ગઈ. હવે શું કરવાનું, જો આમ જ કરવાનું. હવે આવી રીતે કરવાનું, આને આ સાઈડ લાવવાનું, જમણી સાઈડ અને ડાબી સાઈડ લાવવાનું, અને ડાબી સાઈડ અને જમણી સાઈડ અને ડાબી સાઈડ અને ડાબી સાઈડ અને જમણી સાઈડ અને ડાબી સાઈડ અને જમણી સાઈડ. બસ આ જ બે દિવસ તમારે સતત આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. બે દિવસ આ રીતે સતત પ્રેક્ટિસ કરશો ને એટલે તમારા હાથ તો દુખવા માંડશે, આ દુખવા માંડશે, પણ સતત તમારે પ્રેક્ટિસ કરવાની. પછી શું કરવાનું છે, પગમાં જે હેર હોય છે ને એ લેવાનો છે, પણ એ તો બહુ પેન થશે. તો હવે શું કરો, તો હવે સાચી રીતે તમને બતાવું છું. તો તમારા ઘરમાં આવો 10 રૂપિયા વાળો રૂમાલ તો હશે છે ને, હશે. હવે એને શું કરવાનું, જે તમારો પગ છે ને, પગના જે ગોઠણ હોય છે ને, જો આ રીતના અહીંયા છે ને આ રીતે કડક રીતે અહીં નીચે બાંધી દેવાનું. જો મારું નીચે દેખાડું તમને, આ રીતે બાંધી દેવાનું. હવે તમારે લેવાની દોરી, સતત બે દિવસ પ્રેક્ટિસ કર્યા પછી તમારે અહીંથી આમ લેવાનું. જો આવે છે ને, મેં નીચે નથી પકડી રાખ્યું, એટલે સોરી, નીચે આવી રીતે બાંધી નથી દીધું. જો બાંધી દીધું હોય તો આ કપડું ખસે નહીં. આ રીતે બાંધી અને એક 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 છે ને લેતું જવાનું. જોવાનું આવે છે ને એવી રીતે લેતું જવું. આવી રીતે કરવાથી તમારે આઈબ્રોના જે હેર હોય છે ને એ લેવાની પ્રેક્ટિસ તમને કમ્પ્લીટ આવડી જશે. તમારે બીજા કોઈની પણ જરૂર નહીં પડે, તમે તમારી જાતે જ આઈબ્રો કરી શકો છો. આ રીતે પ્રેક્ટિસ કરવાની. પછી આ રીતે બંને હાથની તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ રીતે તમે તમારી જાતે પ્રેક્ટિસ કરી શકો છો. ઘરે બેઠા કોઈની પણ જરૂર નહીં પડે, કોઈ પણ ઘરમાં ન હોય તો પણ તમે આ કરી શકો છો. આ 10 રૂપિયાવાળો રૂમાલથી આટલો ફાયદો થાય છે, બીજી કંઈ પણ વસ્તુ જરૂર પડે નહીં. આ રીતે રાખવીને આ રીતે બાંધવાનું અને સતત પ્રેક્ટિસ કર્યા રાખવી. સતત પ્રેક્ટિસ કર્યા પછી તમને આઈબ્રો આવડી જશે. તો ફ્રેન્ડ્સ, આ માહિતી હતી. અને જે પહેલી રીત છે ને એમાં પણ હું તમને બતાવી દઉં, તમને જો બીજી રીત ન ગમતી હોય તો પહેલી રીતમાં પણ તમે આ રીતે કરી શકો છો. આ રૂમાલ આ રીતે રાખવાનો, પછી આ દોરો આટલો રાખવાનો, મોઢામાં દોરી લેવાની, પછી આની પણ વળ વાળવાની. જો આ રીતે પકડવાનો અને આ રીતે આ રીતે પ્રેક્ટિસ કરવાની. એટલે ઘરે બેઠા તમને આઈબ્રો કરતા આવડી જશે. પછી જ્યારે તમને એમ થઈ જાય કે મારો હાથ એકદમ કમ્પ્લીટ છે, પછી જે તમારી ફ્રેન્ડ હોય એને છે ને ફોરહેડથી શરૂઆત કરવાની. ફોરહેડથી શરૂઆત કર્યા પછી રહે ને ધીમે ધીમે આકાર આપતા શીખવાનું. હવે જ્યારે હું બીજો નેક્સ્ટ વિડીયો બનાવીશ ને ત્યારે હું તમને આકાર કઈ રીતે આપી શકાય તે બતાવીશ. પછી આજનો આ વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો છે એના માટે. તો બીજો જે નેક્સ્ટ વિડીયો છે, કમેન્ટમાં મને જરૂર કહેજો કે આકાર કઈ રીતે કરવો, તો એ વિડીયો પણ હું જરૂર બનાવીશ. અત્યારે માટે બાય બાય.